વિસનગર શહેરની નગરપાલિકા સંચાલિત જીડી હાઈસ્કૂલ ખાતે નગરપાલિકા દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથના આગમન અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, મહેસાણા જિલ્લા સાંસદ શ્રીમતી શારદાબેન પટેલ, નગરપાલિકા પ્રમુખ શ્રી ઉત્તમભાઈ પટેલ, ઉપપ્રમુખ શ્રી વિષ્ણુજી ઠાકોર, પ્રાંત ઓફિસર મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસકે યુનિવર્સિટીના ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલ, તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર રાજુભાઈ પટેલ, પાલિકાના ચીફ ઓફિસર શ્રી પાર્થ ત્રિવેદી સહિત નગરપાલિકાના સભ્યો હાજર રહ્યા હતા. આજના કાર્યક્રમમાં શાળાની બાલિકાઓ દ્વારા રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત શાળાની બાલિકાઓ દ્વારા કરવામાં સ્વાગત ગીત દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે ઉપસ્થિત સૌ મહેમાનો તથા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તથા આગેવાનો દ્વારા અટલ બિહારી વાજપેયીના 99મી જન્મજયંતિ નિમિત્તે પુષ્પો અર્પણ કરતા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ સૌ મહેમાનો અને આગેવાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. શાળાના સાંત નિબાળાઓ દ્વારા પ્રાર્થના ગીત રજૂ કરવામાં આવ્યું હતું. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મહેમાનોનું શાબ્દિક સ્વાગત નગરપાલિકાના પ્રમુખ શ્રી ઉત્તમભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલનું સ્વાગત પાલિકાના પ્રમુખ તથા હોદ્દેદારો દ્વારા કરવામાં આવ્યું હતું. સાંસદ શ્રીમતી શારદાબેન પટેલનું સ્વાગત નગરપાલિકાના કારોબારી ચેરમેન શ્રી પીનાબેન શાહે કર્યું હતું, જ્યારે અન્ય હોદ્દેદારોનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું. આજના કાર્યક્રમમાં નગરપાલિકાના ભાજપના કોર્પોરેટર શ્રીઓ તથા લાભાર્થીઓ તથા પાલિકાના કર્મચારીઓ હાજર રહ્યા હતા, જ્યારે શાળાની બાલિકાઓએ ધરતી માતાના રક્ષણ કરવા તથા ઓર્ગેનિક ખેતી કરવાની સુંદર રજૂઆત કરી હતી. જ્યારે સરકારશ્રીની યોજનાનો લાભ લીધો હતો તે લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો આપ્યા હતા. मैं विश्वनगर का रहने वाला हूँ, गुजरात का. मैं पहले डायबिटीज की गोली अन्य औषधों से लेता था, उसमें 500 रुपये की गोली आती थी. अब प्रधानमंत्री जन औषध में गोली 100 रुपये की आती है, 400 रुपये मेरे बचे. तो माननीय प्रधानमंत्री नरेंद्र मोदी साहब का खूब खूब आभार. આજના પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન સાંસદ શ્રીમતી શારદાબેન પટેલે કર્યું હતું. અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે ત્યારે હજુ પણ એમાં આગળ વધી અને જે વ્યવસ્થાઓ સરકાર જેવી હોવી જોઈએ. એક ભાઈએ ખૂબ સરસ કહ્યું, પહેલા તો રાજાઓ તાજમહાલ ને શિલ્પ મિનારા બનાવતા, આજે ગરીબના ઘરનો મિનારો બનાવવાનું, તાજમહેલ બનાવવાનું કામ મોદી સાહેબ કરી રહ્યા. ત્યારબાદ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત લાભાર્થીઓને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ અને સાંસદ શ્રીમતી શારદાબેન પટેલ તથા પૂર્વ પાલિકા પ્રમુખ શ્રીમતી વર્ષાબેન પટેલ, પાલિકાના પ્રમુખ શ્રી ઉત્તમભાઈ પટેલના હસ્તે વિવિધ લાભાર્થીઓના કીટના પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા, જ્યારે સૌએ સાથે શપથ ગ્રહણ કર્યા હતા. આજના કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી કમલેશભાઈ પટેલ અને દેસાઈ રમેશભાઈ એમ કરવામાં આવ્યું હતું. અને લોકોને આપેલી ગેરંટી છે, પ્રત્યેક ઘર સુધી જે યોજનાઓ સરકારી યોજનાઓનો લાભ પ્રત્યેક વ્યક્તિ સુધી પહોંચાડી અને 100% સેચ્યુરેશન કરવા માટે
આજે રથની સાથે વહીવટીતંત્ર અને તમામે તમામ યોજનાઓ સાથેના વહીવટી અધિકારીઓ સુધી સુધી એ યોજનાનો જેને લાભ મળવા પાત્ર છે એ ઘર સુધી પહોંચવાના સંકલ્પ સાથે મોદીની ગેરંટીવાળી ગાડી અને વિકસિત ભારતની આ સંકલ્પ યાત્રા જે શરૂ થઈ છે એ અહર્નિશ આવતા વર્ષો સુધીમાં એ ચાલી અને સંપૂર્ણ રાષ્ટ્ર શક્તિશાળી રાષ્ટ્ર બનાવવાની દિશામાં આપણે આગળ વધવાનું મોદી સાહેબનું આનો આહ્વાન છે. સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94294935034 અલ્પેશ બારોટ 93774 26544 વિસનગર કે ન્યૂઝ.